હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો. તો આજે જોઈએ ગુજરાતનો ભાવનગર જિલ્લો, કે એના વિશે વિગતવાર અભ્યાસ કરીશું. અને વિડીયોને જોતા રહો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ભૂલશો નહીં, જેથી કરીને તમામ મિત્રોને, બીજા કે સ્ટુડન્ટ કે જે સ્ટડી કરે છે ગવર્મેન્ટની, તેને માહિતી મળતી રહે, તે અજાણ ન રહી શકે, તેને ઉપયોગી થાય. તો જોઈએ ભાવનગરને જિલ્લાની વિશેની વન લાઈન પિન. ગુજરાતનો કયો જિલ્લો વનસ્પતિ ઘીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન છે? ભાવનગર. પિરમબેડ કયા જિલ્લામાં દરિયા કિનારે આવેલું છે? ભાવનગર. હાથમ કાજવા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર. ગોરીશંકર અને સિંહર તળાવ ક્યાં આવેલા છે? ભાવનગર. ગુજરાતમાં જુવારનું સૌથી વધારે વાવેતર કયા જિલ્લામાં થાય છે? ભાવનગર. લોકભારતી સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે? ભાવનગર. લાકડાના પટારા પેટી કયા શહેરમાં જાણીતી છે? ભાવનગર. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમેન્ટ કઈ સંસ્થાએ આવેલું છે? ભાવનગર. ગુજરાતમાં કયા રેલવે સ્ટેશનમાં માહિતી મહિલા કુલી તરીકેનું કામ કરે છે? ભાવનગર. સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી એટલે કયું શહેર? ભાવનગર. ભાવનગરનો વિકાસ કોણે કર્યો હતો? મહારાજા તખ્તશીલજી. ખોખરનો ડુંગર અને તળાજાનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તો ભાવનગર. ભાવનગરની સ્થાપના ક્યારે થઈ અને કોણે કરી હતી? સ્થાપના 1732માં કોણે કરી હતી? કે ભાવસિંહજી પ્રથમે. ગુજરાતમાં સૌથી વધારે દાડમનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? ભાવનગર. ભાવનગરનો શેત્રુજી અને ઘેલા નદી વચ્ચેનો વિસ્તારમાં નામ ઓળખાવો? ગોહિલવાડ. ભાવનગરનું મહુવા તાલુકો શાના માટે જાણીતો છે? હાથી દાંતના બનાવવા માટે. ત્યાર પછી જોઈએ કે ભાવનગર ગાંધીજી ભાવનગરની કયા કોલેજમાં અભ્યાસ કર્યો હતો? કે ભણ્યા હતા કે શામળદાસ કોલેજમાં. આઝાદી પછી દેશી રજવાડાઓનો સૌપ્રથમ પોતાનું રાજ્ય દેશને અર્પણ કરનાર ભાવનગરના રાજવી કોણ હતું? કે કૃષ્ણકુમાર સિંહજી. ગુજરાતનું એકમાત્ર બંદર કયું છે જે કયા જિલ્લામાં આવેલું છે? તો લોક ક્રિકેટ બંદર છે તે ભાવનગર જિલ્લામાં આવેલું છે. વલભીપુર ક્યાં આવેલું છે? ઘેલો નદીના કિનારે ભાવનગરમાં. પાલીતાણામાં ગુજરાતનું મંદિરોનું શહેર ગણવામાં આવે છે. તેમાં કેટલા મંદિરો આવે છે? 863 મંદિરો આવે છે. તેનું જૂનું નામ પાલીતાણાનું જૂનું નામ શું હતું? કે પાદલીપુત્ર. એશિયાનું સૌથી મોટું સેફ બેન્કિંગ યાર્ડ ક્યાં આવેલું છે? અલંગ. તો ક્યાં જિલ્લામાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં. તલગાજડા શેના માટે જાણીતું છે? કે તલગાજડા તો મોરારીબાપુનું જન્મસ્થળ છે અને તે કથાકાર છે મોરારીબાપુ. તલગાજડા શેના માટે જાણીતું છે? તો નરસિંહ મહેતાનું જન્મસ્થળ છે. બગદાણા શેના માટે જાણીતું છે? સંત શ્રી બગદાણા બાપાનો આશ્રમ આવેલો છે. તેની મુખ્ય નદીઓ કઈ છે? ઘેલો, શેત્રુજી, કાળાભદ ભાર અને માલણ. ભાવનગર જિલ્લાની સરહદ ક્યાં ક્યાં અડે છે? કે ભાવનગર જિલ્લાની સરહદ અમદાવાદમાં બોટાદ અને અમરેલી ગુજરાતની અંદર અડે છે. તો મુખ્ય મથક કયું છે ભાવનગરનું? કે મુખ્ય મથક ભાવનગર છે. તેના તાલુકા કેટલા છે? તો 10. ઘોઘા, જેસર, સિંહોર, મહુવા, તળાજા, વલભીપુર, ઉમરાળા, પાલીતાણા, ગારિયાધર અને ભાવનગર. દોસ્તો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં, અને ન ગમ્યું હોય તો કોમેન્ટ કરો, કે જેથી કરીને વધુ અપડેટ હું આપી શકું. અને વધુમાં વધુ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને બાજુમાં બેલ બટન હશે, તેની પર ક્લિક કરો, જેનીથી તમે નોટિફિકેશન નવી મોકલી શકીએ. ખુશ રહો મિત્રો. આજુબાજુ સાફસફાઈ રાખવી. જય હિન્દ.